સુરત શહેરની હવામાં શું ગુનાખોરી ભળી ગઈ છે? આવું એટલા માટે પ્રશ્ન થાય કારણ કે અવારનવાર સુરતની અંદર ગુનેગારો બેફામ જોવા મળે છે. તે વચ્ચે સુરતમાંથી એક એવો અમારી સામે કિસ્સો આવ્યો છે કે જેમાં એક રિક્ષા ચલાવનારો વ્યક્તિ રાજસ્થાનથી આવે છે, સુરતમાં પોતાનું જીવન અને ગુજરાન ચલાવવા ઈચ્છે છે, પરંતુ અંતે તે ગુનેગાર બની જાય છે. હવે આ ગુનેગારે શું ગુનો કર્યો છે અને કઈ રીતના તે ગુનેગાર બની ગયો અને શેનો એવો ગેરકાનૂની ધંધો કરતો હતો કે જેને કારણે આજે તેને જેલના સળિયા પકડવાનો વારો આવી ગયો છે, જોઈશું આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. સુરતમાં વધતા જતા ડ્રગ્સને રોકવા માટે પોલીસ તંત્ર સતત એલર્ટ મોડ ઉપર હોય છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાતમી મળે છે કે આ બાતમીના આધારે રાજસ્થાનથી કોઈ એક હનુમાન ચૌધરી નામનો વ્યક્તિ શહેરના અલથાણ વિસ્તારમાં ભાડાનું મકાન રાખીને અફીણનો ધંધો કરતો હતો. જોકે મિત્રવર્તુળમાં આ શખ્સ અફીણની નાની નાની થેલીઓ આપતો હતો, પરંતુ નશાનો આ કાળો વેપારી એક દિવસ જેલના સળિયા ગણાવી દેશે તેની કદાચ તેને જાણ નહીં હોય અને એટલા માટે જ તે બેફામ રીતે અફીણનો ધંધો કરતો હતો. જ્યારે પોલીસ તેના ઘરે રેડ પાડે છે ત્યારે તેના ઘરેથી શું મળી આવે છે સાંભળો. खटोदरा पुलिस स्टेशन को बात में मिली कि एक व्यक्ति अफीम का धंधा करता है, तो वो अलथान रोड बठार एरिया में रह रहा था, एक मकान किराए पे लेके. जब उसके घर पे टीम ने सर्च किया तो वहाँ से किचन में 2 किलो 480 ग्राम अफीम बरामद हुआ. साथ में अफीम को छोटे छोटे टुकड़ों में पैक करने के लिए प्लास्टिक की थैली बरामद हुई, उसको तोलने के लिए इलेक्ट्रॉनिक कांटा बरामद हुआ. और उससे पूछताछ में उसने बताया कि वो ये माल जो है वो राजस्थान में से ख़रीद रहा है और जनवरी से वो वहाँ से ख़रीद के और यहाँ छोटे छोटे टुकड़ों में इसको पैक करके और बेचने का काम कर रहा है. वो सूरत लंबे टाइम से रह रहा है, पहले वो रिक्शा चलाता था, फिर वो एम्ब्रॉयडरी का उसने काम किया जिसमें उसको घाटा लग गया, बीच में वो वापस राजस्थान चला गया था और वहाँ से वापस आने के बाद में उसने ये काम अभी शुरू किया और वहाँ से वो कम क्वांटिटी में अफीम ख़रीदता था, बाद में उसमें चाशनी और शहद मिला के उसकी क्वांटिटी बढ़ा लेता था और इस तरह से वो प्रॉफिट कमा रहा था. उसके कस्टमर फिक्स थे लगभग, उनको वो कुछ टुकड़ों में देता था, जैसे किसी को 50 ग्राम दिया, किसी को 100 ग्राम दिया और आगे वो लोग भी छोटे छोटे टुकड़ों में, क्योंकि अफीम का सेवन करने वाले ज़्यादातर लोग, कुछ लोग मैक्सिमम लोग राजस्थान के हैं जो उसको पहले से जानते हैं, तो उनके वो टच में था और मैक्सिमम वो उन्हीं को ही सप्लाई करता था. तो अभी उससे पूछताछ की गई है. एक आरोपी शंकास्पद जो है उसका नाम पूछताछ में सामने आया है, तो आगे की इन्वेस्टिगेशन उससे और पूछताछ करके बाद में शुरू की जाएगी. પરંતુ આ સાંભળીને તમને તો એવો વિચાર આવતો હશે ને કે આ કારોબાર કઈ રીતે કરવાનું શરૂ કરી દીધું હતું અને આ ઊંધા રવાડે કઈ રીતે ચડી ગયો. તો હનુમાન ચૌધરી પહેલાં રાજસ્થાનથી સુરત આવે છે, જે બાદ સુરતમાં તેણે ઓટો ચલાવવાનો ધંધો કર્યો, ત્યારબાદ એમ્બ્રોઇડરીની ફેક્ટરીમાં પણ કામ કર્યું, પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે આજે જેલના સળિયા ગણતો કરી દીધો છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.